नमस्कार, हूँ अमृता, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરા શહેરના મુસ્લિમ સમાજની પ્રથમ મહિલા એવા સોફિયા અનવર ભાઈજમાલની ગુજરાત વકફ બોર્ડમાં નિપણૂક કરાઈ છે। મુસ્લિમ સમાજના પ્રથમ મહિલા એવા સોફિયા અનવર ભાઈજમાલ જેવા છેલ્લા પાંચ ટર્મથી ચૂંટણીમાં વિજય મેળવી ગોધરા નગરપાલિકામાં પદાધિકારી તરીકેની ફરજ બજાવી રહ્યા છે। નગરપાલિકામાં ઉપપ્રમુખ સહિત વિવિધ ખાતાઓના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। તેઓની અત્યંત કુશળતા, અનુભવ અને વહીવટમાં પારદર્શકતાના કારણે નગરપાલિકા અને સમગ્ર વિસ્તારમાં લોકપ્રિયતા મેળવી છે। સાથોસાથ અસંખ્ય વિરોધીઓની માત આપી છે અને ગોધરાના ઇતિહાસમાં સતત પાંચ વખત ચૂંટણીમાં વિજય હાંસલ કરનાર પ્રથમ મહિલા તરીકેનું બિરુદ પણ મેળવ્યું છે। આ મહિલા સભ્યને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં 10 સભ્યોમાં એક મહિલા સભ્યની ઉચ્ચ સ્થાને નિમણૂક કરવામાં આવતા મુસ્લિમ ખાંચી સમાજના ઇતિહાસમાં આ પ્રથમ મહિલાની નિમણૂક હોય ત્યારે સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી આવી હતી। ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્ય તરીકે રાજ્યભરમાંથી 10 લોકોની નિમણૂક કરવામાં આવી છે। તેમાંની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના સોફિયા અનવરભાઈ જમાલી પણ નિમણૂક કરવામાં આવી છે। સોફિયાબેનની જો વાત કરવામાં આવે તો તેઓ પાંચ ટર્મથી નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યા છે અને હાલ પણ તેઓ નગરપાલિકામાં સભ્ય તરીકેની કામગીરી નિભાવી રહ્યા છે। સાથે જ જો તેમની વાત કરવામાં આવે તો તેઓ માજી ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। હાલ આપની સાથે ઉપસ્થિત છે સોફિયા અનવરભાઈ જમાલ, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સોફિયાબેન, સૌથી પહેલાં તો આપને શુભકામના પાઠવીશ આપની ગુજરાત વકફ બોર્ડમાં નિમણૂક થઈ તે બદલ। શું કહેશો નિમણૂક થઈ તે બદલ? સૌ પ્રથમ આપના આભાર માનું છું શુભેચ્છા પાઠવા બદલ। અને મારી નિમણૂક ગુજરાત વકફ બોર્ડમાં કરવામાં આવી તે બદલ હું સરકારશ્રીનો, પ્રદેશ સંગઠનનો, પ્રદેશના નેતૃત્વનો, જિલ્લાના સંગઠનનો, બધાનો જ હું દિલથી આભાર માનું છું। ગુજરાત વકફ બોર્ડમાં ગોધરા શહેર સહિત રાજ્યભરના જે પ્રશ્નો ઊભા છે, કયા કયા પ્રશ્નો ઊભા છે તે વિશે શું કહેશો? ગુજરાત વકફ બોર્ડમાં જેવી રીતે કે દરગાહો છે, કબ્રસ્તાનો છે, મદરસાઓ છે અને અનેક એવા જે વકફને લગતા પ્રશ્નો હોય છે એનું નિરાકરણ હું જરૂરથી લાવીશ। ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં આપની નિમણૂક થઈ તેના પહેલાં આપ કેટલા સમયથી રાજકારણમાં જોડાયેલા છો અને કયા આપના એવા કામો છે જેના કારણે આપની નિમણૂક કરવામાં આવી, શું કહેશો? હું રાજકારણમાં છેલ્લા 30 વર્ષથી સક્રિય રાજકારણમાં હું છું અને મારા ગોધરા શહેરના અંદર હું નગરપાલિકાની છેલ્લા 5 ટર્મથી સભ્ય રહી ચૂકી છું। વિવિધ કમિટીઓમાં ચેરમેન તરીકેની અને ઉપપ્રમુખ તરીકેની મેં ફરજ બજાવી છે તથા ગોધરા શહેરમાં પાણીનો પ્રશ્ન એવો બહુ મોટો પ્રશ્ન હતો। લેડીઝો બધી તળાવ ઉપર ધોવા જતી હતી, એ બધા નર્મદાના નીરમાંથી અમે ટાંકીઓ બનાવી, એ ટાંકીઓમાં ત્યાંથી અહીં સુધી પાણી લાવી લોકોના ઘરે સુધી પાણી પહોંચાડ્યું છે, તેમજ અમે રોડ રસ્તા બનાવ્યા છે અને સરકાર તરફથી જેટલી બી ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટોથી અમે દવાખાનાનું એક દવાખાના માટેનું બી દવાખાના માટેની બી એક જગ્યા ફાળવી છે તથા રમત ગમત માટેનું મેદાન ફાળવ્યું છે। આવા બધા ઘણા એવા બધા કામો છે જે જટિલ પ્રશ્નો હોય એને અમે ઉકેલીએ છીએ અને લોકોના જે પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટે અમે તત્પર રહીએ છીએ। રાજ્ય વકફ બોર્ડની જો વાત કરવામાં આવે તો હાલમાં રાજ્યભરમાંથી 10 લોકોની નિમણૂક કરવામાં આવી છે, તેમાંના આપ 10માંથી ફક્ત આપ મહિલા છો તેની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો આપની મહિલા તરીકેની નિમણૂક કરવા? મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપનાર એવા અમારા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી અમિત શાહ સાહેબ, શ્રી ભૂપેન્દ્ર પટેલ સર, શ્રી પાટીલ સર, શ્રી મધ્ય ઝોનના પ્રભારી એવા ભાર્ગવભાઈ સર, અમારા આદરણીય લોકલાડીલા સાંસદશ્રી, લોકલાડીલા અમારા ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના સંગઠનનું સર્વનો હું આભાર વ્યક્ત કરું છું। ચોક્કસ, ત્યાં હતા સોફિયાબેન ભાઈ જમાલ, તેઓની ગુજરાત વકફ બોર્ડના સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવી છે। આશા રાખીએ કે તેઓ ચેરમેન સુધી પહોંચે, તેઓની ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવે। તેઓ માત્ર એક જ મહિલા છે અને તેઓ ગોધરા શહેર સહિત રાજ્યભરમાં જે પ્રશ્નો ઊભા છે એ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવે। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।